અને એનું પરિણામ એ આવ્યું છે ભાઈઓ, આખું કામ જયારે બક્ષી સમાજ નું છે ત્યારે હું કઈ બધા બધા આગેવાનો બેઠા છે કામ થાય. હું 1998 ની અંદર શિક્ષણ મંત્રી હતી અને એ સમયે એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોની અંદર 27% સીટ બક્ષી સમાજ માટે આરક્ષિત કરવામાં આવી હતી. આરક્ષણ હતું તો અમારી 27 સીટ ઓબીસી ને મળવી જોઈએ. હવે તમે એટલું સમજો કે 1998 પહેલાના અને જે કોઈ સરકારો હતી એને શું કર્યું, અને 98 પછી જે સરકારો આવી, બીજેપી ની સરકાર આવી, એને ઓબીસી સમાજ માટે શું કર્યું, આટલું જ મારે તમને કહેવાનું. જયારે મેં હિસાબ કર્યો, તમારો સ્વભાવ છે આવું બધું શોધવાનો, ભાઈ એસટી માં કેટલી સીટ ભરાઈ, એસટી માં કેટલી સીટ ભરાઈ, ઓબીસી માં કેટલી ભરાઈ, ઓપન માં કેટલી ભરાઈ, કેમ ખાલી રહી, એ બધું જયારે અમે ચકાસવા માંડ્યો ત્યારે મારા આશ્ચર્ય વધશે. 27% માંથી માત્ર 12% સીટો એ ઓબીસી દ્વારા ભરાશે, માત્ર 12% સીટ. કારણ છે 12મા ધોરણ વિદ્યાર્થી પહોંચે જ નહીં તો સીટ ક્યાંથી ભરાવવાની હતી. 12મા ધોરણ સુધી જો અન્ય સમાજના બાળકો પહોંચે જ નહીં તો તમને ગમે તેટલી 50% સીટો આપી હોય જનરલ, તો તમે ભણાવો જ નહીં. 12મા ધોરણ સુધી બાળકને આપણે પહોંચાડીએ જ નહીં તો બધી સીટો કેવી રીતે ભરાવવાની. અને એટલે આપણે પ્રયાસ કરેલું છે, એટલે પ્રયાસ એ રીતે કરે કે એક બાજુએ ડ્રોપ આઉટ રેટ બાળકો ઉઠી જાય છે એનું પ્રમાણ ઘટાડીએ, બીજી બાજુએ 100% બાળકો શાળામાં પ્રવેશ પામે એ કરીએ, ત્રીજી બાજુએ એ વખતે 7મું ધોરણ હતું તો 7મા ધોરણ પાસ થયા પછી બધા બાળકો 8મા ધોરણમાં દાખલ થાય એના માટેનો પ્રયાસ કરીએ, અને હવે 9મા ધોરણમાં આવ્યું એટલે આપણે 8મા ધોરણના તમામ બાળકો 9મા ધોરણમાં પ્રવેશ પામે. આ એક અભિયાનના સ્વરૂપમાં આપણે લીધું અને એનું પરિણામ આપણે બધા આજે જોઈ શકીએ છીએ. અને આ બધા પરિણામો એકાએક નથી આવી જતા વિશે કે આજે મેં કહ્યું હવે પરિણામ આવી ગયું એવું નથી હોતું. પહેલા ધોરણની અંદર પ્રવેશ પામેલો બાળક 12મા ધોરણથી પહોંચે, એને યોગ્ય પ્રકારનું શિક્ષણ મળે, યોગ્ય પ્રકારના વિષયો એનું સિલેક્શન કરે ત્યાં સુધી આપણે કાળજી રાખવી પડે, શાળામાં શિક્ષકો આપવા પડે, શાળાની અંદર પ્રયોગો કરવા માટેના સાધનો આપવા પડે, રમતગમતના સાધનો આપવા પડે, સમયસર પુસ્તકો આપવા પડે, શિષ્યવૃત્તિ અને જે કંઈ આપવાનું છે એ બધું આપણે આપવું પડે, શિક્ષકોને તાલીમ આપવી પડે, વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું પડે. આ સમગ્ર રીતે પ્રાથમિક શિક્ષણને ઉચ્ચ કોટિએ લઈ જવા માટેનો આપણો પરિશ્રમ છે. અને એટલે આજે આપ જોઈ શકશો કે ભાગ્યે જ કોઈ બાળક શાળાની અંદર પ્રવેશ વગરનું રહી જાય છે, 100% બાળકોનો પ્રવેશ થાય છે, 2-2.5% બાળકો અધવચ્ચેથી ઉઠી જાય છે, જે પહેલા 37-40% બાળકો ઉઠી જતા હતા એ આજે પૂર્ણ સ્વરૂપે 8મા ધોરણ સુધી પહોંચાડીએ છીએ. અને આ વર્ષે આપણે એક અભિગમ લીધો છે કે 8મા ધોરણનો એક કે એક બાળક 9મા ધોરણમાં જવું જોઈએ. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત.